धोरण 7 विज्ञान में टेक्नोलॉजी एकम नंबर 4 उष्मा भाग नंबर 2। मित्रों अपने धोरण 7 प्रकरण नंबर 4 उष्मा नी अंदर अपने अगर डॉक्टरनू थर्मोमीटर क्लिनिकल थर्मोमीटर હવે આપણે પ્રયોગશાળામાં વપરાતા થર્મોમીટર વિશે શીખીએ। માનવ શરીરના સિવાયના પદાર્થનું તાપમાન આપણે કેવી રીતે માપી શકીએ આ હેતુ માટે બીજા થર્મોમીટર પણ બનાવવામાં આવેલા છે। આમાંનું એક થર્મોમીટર લેબોરેટરી થર્મોમીટર તરીકે ઓળખવામાં આવે છે। તમારા વિજ્ઞાન શિક્ષક જરૂરી તમને લેબોરેટરી થર્મોમીટર બતાવશે, તમે કાળજીપૂર્વક ધ્યાનથી તેને જો। તો મિત્રો બાજુની આકૃતિમાં તમને લેબોરેટરી થર્મોમીટર દર્શાવેલું છે, તેમાં અંકન કરેલા મહત્તમ તથા લઘુત્તમ તાપમાની તમે નોંધ કરો। સામાન્ય રીતે લેબોરેટરીની રેન્જ -10 સેલ્સિયસથી 110 સેલ્સિયસ જેટલી હોય છે। તો મિત્રો યાદ રાખજો કે લેબોરેટરીની રેન્જ કેટલી હોય છે થર્મોમીટરમાં, -10 ડિગ્રી સેલ્સિયસથી 110 ડિગ્રી સેલ્સિયસ। વળી ક્લિનિકલ થર્મોમીટર પર તમે જોયું હશે તેમ તે લેબોરેટરી થર્મોમીટર નાનામાં નાનું કેટલું તાપમાન માપી શકે તે જાણી લો। આ જાણકારી તમે થર્મોમીટર વડે દર્શાવતું તાપમાન પર તમે ચોકસાઈપૂર્વક માપી શકશો। તો ચાલો આપણે આ થર્મોમીટરનો ઉપયોગ કેવી થાય છે તે શીખીએ। પ્રવૃત્તિ 4.4 પ્યાલા કે બીકરમાં થોડુંક નળનું પાણી ભરો। હવે લેબોરેટરી થર્મોમીટરને ઉપરના ભાગથી પકડીને તેના મર્ક્યુરીવાળો છેડો પાણીમાં ડૂબેલો રહે તેમ રાખો। તો અહીંયાને એક ભાગ તમને આકૃતિમાં દર્શાવે છે, મર્ક્યુરીવાળો છેડો પાણીમાં ડૂબેલો રહે તેમ રાખો। મર્ક્યુરી બલ્બવાળો થર્મોમીટરનો છેડો પાત્રના તળિયે કે દિવાલને અડકે નહીં તેમ ગોઠવો, એમ થર્મોમીટરને ઊભો ગોઠવો। આકૃતિ 4.5 તમે જોઈ શકો છો, ઊભો રીતે ગોઠવો। થર્મોમીટરના પાતળા વેમાં મર્ક્યુરીની હલનચલન ધ્યાનથી નિહાળો। જ્યાં સુધી થર્મોમીટરના પાતળા વેમાં પારો સ્થિર ન થાય ત્યાં સુધી તેની રાહ જુઓ। જે સ્થાને સ્થિર થયો તે સ્થાનનો અંક તે સમયના પાણીનું તાપમાન દર્શાવે છે, કે જે આ થર્મોમીટર જે સ્થાને સ્થિર થયો હોય તે સ્થાનનો અંક તે સમયનું પાણીનું શું દર્શાવે છે, તાપમાન દર્શાવે છે। અને એ તાપમાન નોંધ્યા પછી તેના મૂલ્યની તમે નોંધ કરી શકો છો। તો બુજવાને તે વાત સમજાઈ ગઈ કે શા માટે ઊંચું તાપમાનમાં ક્લિનિકલ થર્મોમીટર વપરાય નહીં, પરંતુ ત્યાં શરીરનું તાપમાન વાપર લેબોરેટરીમાં વાપરી શકાય ખરું? તો આપણે પ્રવૃત્તિ 4.5 તરફ જઈએ। બીકર કે પ્યાલામાં થોડું ગરમ પાણી લો, તેમાં લેબોરેટરી થર્મોમીટરને ડૂબાડે તેમાં ઊભું ગોઠવો, જ્યાં સુધી પારો સ્થિર રહે ત્યાં સુધી રાહ જુઓ। ત્યારબાદ તમારા સ્થિર તાપમાનનું અવલોકન નોંધી લો। હવે હળવેથી થર્મોમીટરને પાણીથી બહાર કાઢો, જો હવે શું થાય છે, શું તમે જોયું કે થર્મોમીટર પાણીની બહાર આવ્યું કે તરત જ પારો સ્તર નીચે ઉતરવા લાગ્યું? જેમ થર્મોમીટરની પાણીની બહાર આવ્યું તરત જ પારો સ્તર નીચે ઉતરવા લાગ્યાનો અર્થ તે છે કે જ્યારે થર્મોમીટર પાણીમાં ડૂબાડેલું હોય ત્યારે જ તાપમાનનું અવલોકન લઈ લેવું જોઈએ। શું છે કે જ્યારે થર્મોમીટર પાણીમાં ડૂબાડેલું હોય ત્યારે જ તાપમાનનું આપણે અવલોકન લઈ લેવું જોઈએ। તમને ચોક્કસ યાદ આવશે કે શરીરનું તાપમાન માપવા માટે તમે ક્લિનિકલ થર્મોમીટર મોઢામાં મૂક્યું હતું, પરંતુ તમે તેને મોઢાની બહાર કાઢીને તાપમાન માપ્યું હતું। શું તમે શરીરનું તાપમાન માપવા માટે લેબોરેટરી થર્મોમીટર વાપરી શકો ખરા? ના, કારણ કે તે દેખીતી શરીરનું તાપમાન માપવા લેબોરેટરી થર્મોમીટર વાપરતા નથી, આપણે લેબોરેટરી થર્મોમીટર વાપરી શકાય નહીં। તો તમને પ્રશ્ન થાય કે ક્લિનિકલ થર્મોમીટરને મોઢાની બહાર કાઢે તેમાં પારા લેવલમાં શા માટે ફેરફાર ન થયો? તો હવે ફરીથી ક્લિનિકલ થર્મોમીટરને ધ્યાનથી જો, તમને પારો પહેલાં બલ્બની નીચે ખાંચો દેખાશે, તો એ ખાંચાનો ઉપયોગ શું છે, તે પારાના સ્તરને નીચે ઉતરી જતું શું કરે છે તેને અટકાવે છે। તો તમે આગળ 4.6 ક્લિનિકલ થર્મોમીટરમાં તમને એક ખાંચ દેખાય છે। થર્મોમીટરના પારાના વપરાશ અંગે ઘણી બધી અંગત બાબતો પણ રહેલી છે। પારો ઝેરી પદાર્થ છે, મર્ક્યુરી કેવો છે ઝેરી પદાર્થ છે HG, જ્યારે થર્મોમીટર તૂટી જાય ત્યારે પારો નિકાલ કરવો ખૂબ જ મુશ્કેલ છે। આ કારણે અત્યારે ડિજિટલ થર્મોમીટરનો વપરાશ ખૂબ જ વધ્યો છે, કારણ કે તેમાં કોઈ જ પ્રકારનો પારો વપરાતો નથી। તો આપણે જાણકારી મેળવી થર્મોમીટરની લેબોરેટરી થર્મોમીટર ક્લિનિકલ થર્મોમીટર ડૉક્ટરનું થર્મોમીટર તા બધે આપણે તેની સમજ મેળવી। હવે છે ઉષ્માનું પ્રસરણ। તો કદાચ તમે જોયું હશે કે જ્યારે તળવાની કડાઈને જ્યોત પર રાખવામાં આવે છે ત્યારે તે ગરમ થઈ જાય છે। તેનું કારણ એ છે કે ઉષ્મા જ્યોતમાંથી વાસણમાં પ્રસરે છે। શું જોઈએ કે જ્યારે તમે તળવાની કડાઈમાં જ્યોત રાખવામાં આવે ત્યારે તે ગરમ થઈ જાય છે, અને એનું કારણ છે કે ઉષ્મા જ્યોતમાંથી વાસણમાં પ્રસરે છે।
પરંતુ જ્યારે કઢાઈને જ્યોતથી અલગ કરવામાં આવે ત્યારે તે શું કે ધીમે ઠંડુ પડે છે. આ વખતે ઉષ્મા વાસણથી વાતાવરણ તરફ થતી હોય છે. હવે તમને સમજી ગયા છે કે ઉષ્મા ગરમ પદાર્થથી ઠંડા પદાર્થ તરફ વહે છે. શું ઉષ્મા ક્યારે વહે છે? ગરમ પદાર્થથી ઠંડા પદાર્થ તરફ વહે છે. વાસ્તવમાં તે બધા જ કિસ્સાઓમાં ઉષ્માનું વહન હંમેશા ગરમ પદાર્થથી ઠંડા પદાર્થ તરફ. તો મિત્રો યાદ રાખજો કે ઉષ્માનું વહન હંમેશા ગરમ પદાર્થથી ઠંડા પદાર્થ તરફ થતું હોય છે. તો ઉષ્માનું વહન કઈ રીતે થાય છે? તો ચાલો આપણે શોધી કાઢીએ પ્રવૃત્તિ 4.6 પરથી. તો એલ્યુમિનિયમ કે લોખંડ જેવી ધાતુનો નાનો સળિયો કે પટ્ટીલો. શું છે? એલ્યુમિનિયમ કે લોખંડ જેવી ધાતુનો નાનો સળિયો કે પટ્ટીલો, તેની પર લંબાઈની દિશામાં થોડા થોડા અંતરે મીણના નાના ટુકડાઓને સહેજ ગરમ કરીને ચોંટાડી દો અને બધા ટુકડાઓ સમાન અંતરે જ રાખો. શું કીધું છે? એલ્યુમિનિયમ કે લોખંડ જેવી ધાતુનો નાનો સળિયો કે પટ્ટીલો, તમે તેની લંબાઈ પર દિશામાં થોડા અંતરે મીણના નાના ટુકડાને સહેજ ગરમ કરીને ચોંટાડી દો, બધા ટુકડા સમાન અંતરે જ રાખો. પટ્ટીના એક છેડા સ્ટેન્ડ વડે પટ્ટી સમક્ષિત રહે અને મીણના ટુકડા નીચે રહે તેમ ગોઠવો. જો સ્ટેન્ડ ન હોય તો આકૃતિમાં દર્શાવી તેને બે ઈંટો વચ્ચે ભરાવી દેજો. તમે આકૃતિમાં જોઈ શકો છો. અને હવે બીજા સ્ટેન્ડ તદ્દન નજીક નજીકની બીજો સળગાવે ગોઠવીને ધ્યાનથી અવલોકન કરો તો મીણના ટુકડાઓનું શું થાય છે? શું તેઓ પીગળીને નીચે પડવા લાગે છે? તો મીણનો કયો ટુકડો સૌથી પહેલાં પડી જાય છે? શું તમને વિચાર આવે કે શું મીણબત્તીની જ્યોતની ઉષ્મા તેના નજીકના છેડાથી દૂરના છેડા તરફ શું કરી શકે છે? પ્રસરી શકે છે. તો આમ ઉષ્માનો વહન ગરમ છેડાથી ઠંડા છેડા તરફ વહન થવાની આ પ્રક્રિયાને ઉષ્મા વહન કહે છે. તો મિત્રો યાદ રાખજો કે ઉષ્માના ગરમ છેડાથી ઠંડા છેડા તરફ વહન થતી આ પ્રક્રિયાને ઉષ્મા વહન તરીકે ઓળખીશું. ઘન પદાર્થમાં સામાન્ય રીતે ઉષ્માનું વહન ઉષ્મા વહનની પ્રક્રિયા દ્વારા થતો જાય. મિત્રો યાદ રાખજો કે ઘન પદાર્થોમાં ઉષ્માનું પ્રસરણ કઈ પ્રક્રિયા દ્વારા થતું છે? ઉષ્મા વહનની પ્રક્રિયા દ્વારા થતું હોય છે. શું બધા જ ઘન પદાર્થો ઉષ્માનું વહન સતત થઈ કરે છે? તો તમે ચોક્કસ જોયું હશે કે રસોઈમાં વપરાતા ધાતુના પાત્રને હેન્ડલ પ્લાસ્ટિક કે લાકડામાંથી બનાવવામાં આવેલા હોય છે. તમે દાજા ગરમ પાત્ર તેના હાથા વડે પકડીને ઉછળી શકો છો, ખરું ને? તો આપણે પ્રવૃત્તિ 4.7 જોઈએ. નાના બીકરમાં પાણી ભરીને તેને ગરમ કરો. શું છે? એક નાનો બીકર લેવાનો, તેને પાણી ભરીને ગરમ કરો. સ્ટીલની ચમચી, પ્લાસ્ટિકની ફૂટપટ્ટી, પેન્સિલ અને દ્વિભાજક જેવા પદાર્થોને ભેગા કરી તમને બીકરના ગરમ પાણીમાં એ ડૂબાડો કે તેમાં એક બાજુ પાણીની બહાર રહે અને થોડા સમય રાહ જોયા પછી ગરમ પાણીમાં ડૂબાયેલા પદાર્થોને પાણીની બહાર રહેલા છેડાઓને અડકો અને તમારા અવલોકન નીચેના કોષ્ટક 4.3માં નોંધો. તો ઉષ્માનું સુવાહક, જે પદાર્થો પોતાનામાંથી ઉષ્માનું વહન સરળતાથી થવા દે છે તેને ઉષ્માના સુવાહક પદાર્થો કહે છે. તો મિત્રો યાદ રાખજો, ઉષ્માના સુવાહક પદાર્થો કોને કહીશું? કે જે પદાર્થો પોતાનામાંથી ઉષ્માનું વહન સરળતાથી થવા દે છે તેમને ઉષ્માના સુવાહકો તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે એલ્યુમિનિયમ, લોખંડ, તાંબુ જે પદાર્થોમાંથી ઉષ્માનું વહન થઈ શકતું નથી તેને ઉષ્માના મંદ વાહકો કહેવામાં આવે છે. લાકડું, પ્લાસ્ટિક ઉષ્માના મંદ વાહકોને અવાહક તરીકે પણ ઓળખવામાં આવે છે. તો પાણી તથા હવા ઉષ્માના મંદ વાહકો છે. તો મિત્રો યાદ રાખજો, ઉષ્માના સુવાહક છે એલ્યુમિનિયમ, લોખંડ, તાંબુ, આ બધા ઉષ્માના સુવાહક છે. જ્યારે પાણી, હવા, લાકડું, પ્લાસ્ટિક આ બધા ઉષ્માના મંદ વાહકો છે. તો પછી આપણે તેઓમાં ઉષ્માનું પ્રસરણ કેવી રીતે થયું હશે? ચાલો આપણે તે શોધી કાઢીએ. તમારે હવે પ્રવૃત્તિ 4.8 કરવાની છે. તો એક ચંબુ આકારનો ફ્લાસ્ક લો. જો ફ્લાસ્ક ન મળે તો બીકર પણ ચાલશે. બે તૃતીયાંશ ભાગ સુધી પાણી ભરો, તેને ત્રિપાઈ પર મૂકીને તેને નીચે મીણબત્તી ગોઠવો. બે તૃતીયાંશ સુધી ભાગ લઈ પાણી ભરો અને ત્રિપાઈ પર મૂકીને નીચે મીણબત્તી ગોઠવો. બીકરમાંનું પાણી સ્થિર થઈ જાય ત્યાં સુધી રાહ જુઓ. હવે સ્ટ્રોની મદદથી પોટેશિયમ પરમેંગેનેટના નાના સ્ફટિક હળવેથી પાણીમાં નાખો, જેથી પાત્રના તળિયે બેસી જાય છે. હવે સ્ફટિકની બહાર નીચે મીણબત્તી મૂકીને પાણીને શું કરો? ગરમ કરો. શું છે કે પાત્રના તળિયે બેસી જાય અને જે સ્ફટિક છે એની બરાબર નીચે મીણબત્તી મૂકીને પાણીને ગરમ કરો. તમારું અવલોકન નોંધપોથીમાં લખો તથા તમે જે અવલોકન કરો તેનું ચિત્ર પણ દોરો. મીણબત્તીની જ્યોતની નજીક તળિયાના ભાગનું પાણી શું થાય છે? ગરમ થાય છે. કે મીણબત્તીની જ્યોત છે એના નજીકના તળિયાનો ભાગ ગરમ થાય છે ત્યારે તે ગરમ પાણી ઉપર તરફ સ્થળાંતર કરવા લાગે. તેની જગ્યા લેવા ઉપરનું તથા આજુબાજુ ઠંડુ પાણી નીચે તરફ આવે છે. તો આ પાણી પણ ગરમ થતાં તે ઉપર તરફ ગતિ કરે છે અને પાતળ દિવાલ પર ઠંડુ પાણી તળિયા તરફ
આવે છે. શું કે પાત્રની દીવાલ પાસે ઠંડુ પાણી તળિયા તરફ આવે છે, જ્યાં સુધી બધું જ પાણી ગરમ ન થઈ જાય ત્યાં સુધી આ પ્રક્રિયા પણ ચાલ્યા કરે. જ્યાં સુધી તળિયામાંનું પાણી ગરમ ન થઈ જાય ત્યાં સુધી આ પ્રક્રિયા સાથે ચાલ્યા કરે છે. તો ઉષ્માના આ પ્રકારના પ્રસરણને આપણે ઉષ્માનયન કહેવામાં આવે છે. તો હવામાં ઉષ્મા કે તે વહન કરે છે, ધુમાડો કઈ દિશામાં જાય છે. તો ગરમ પદાર્થોના સંપર્કમાં રહેલી હવા ગરમ થતાં તે ઉપરની તરફ ગતિ કરે છે. શું કહ્યું છે કે ગરમ પદાર્થોના જે સંપર્કમાં આવતા હોય એ હવા ગરમ થતાં તે ઉપરની તરફ શું કરે છે, ગતિ કરે છે. બાજુમાંથી ઠંડી હવા તેની જગ્યાએ આવે છે અને આ રીતે હવા ગરમ થતી હોય છે. તે નીચેની પ્રવૃત્તિ વડે આપણે વધુ સ્પષ્ટપણે સમજીએ. પ્રવૃત્તિ 4.9, એક મીણબત્તીને સ્ટેન્ડ ઉપર મૂકીને સળગાવ. શું છે, એક મીણબત્તીને સ્ટેન્ડ ઉપર મૂકીને સળગાવ. તમારો એક હાથ મીણબત્તીની જ્યોતિ સેજ ઉપર દાચી ન જવાય તે રીતે રાખો અને બીજો હાથ જ્યોતિની બાજુના ભાગમાં રાખો. શું કહ્યું છે કે મીણબત્તીના જ્યોતિ સેજ ઉપર દાચી ન જવાય તે રીતે રાખો અને બીજો હાથ જ્યોતિની બાજુના ભાગમાં રાખો. શું તમારા બંને હાથ સમાન રીતે ગરમી અનુભવે છે? જો નહીં તો કયો હાથ વધુ ગરમી અનુભવે છે, શા માટે? સાવચેતી રાખો કે જ્યોતિ તમારા હાથ સલામત અંતર રાખો, જે દાજી જવાય નહીં. તો જ્યોતના સંપર્કમાં રહેલી હવા જ્યોતની ગરમી વડે ગરમ થઈને ક્યાં આવે છે, ઉપરની તરફ જાય છે. માટે જ્યોતની ઉપર ગોઠવેલો તમારો હાથ વધુ ગરમી અનુભવે છે, જ્યારે જ્યોતની બાજુમાં રાખેલો હાથ ગરમી અનુભવતો નથી, કારણ કે તે સ્થાને તેનું ઉષ્માનયન થઈ શકતું નથી. તો સાબરકાંઠાના વિસ્તારમાં વસતા લોકો અદ્ભુત ઘટનાનો અનુભવ કરતા હોય છે. તો દિવસના ભાગમાં સમુદ્રના પાણી કરતાં જમીન ઝડપથી ગરમ થાય. શું છે કે દિવસના ભાગમાં સમુદ્રના પાણી કરતાં જમીન શું થાય, ઝડપથી ગરમ થાય છે. તો જમીન પરની ગરમ હવા ઉપરની તરફ શું કરતી હોય છે, ગતિ કરે છે. તેની જગ્યાએ લેવા સમુદ્ર પરની ઠંડી હવા શું કરે છે, ઘસી આવે છે. શું છે, જમીન પરની હવા ઉપર તરફ ગતિ કરે તો તેની જગ્યા લેવા માટે સમુદ્ર પરની ઠંડી હવા તેના પર ઘસી આવે છે. તો ઊંચાઈ પર પહોંચેલી ગરમ હવા સમુદ્ર તરફ વહેવા લાગે છે અને આખું ચક્ર પૂર્ણ કરે છે. સમુદ્ર પરથી આવતી હવાને દરિયાઈ લહેર કહેવામાં આવે છે. ઠંડકવાળી સમુદ્રની હવાને મેળવવા દરિયાકાંઠે રહેતા લોકોના મકાનોની બારી સમુદ્રની તરફ રાખવામાં આવે છે. તો રાત્રિના સમયે બરાબર દિવસથી ઉલટી પરિસ્થિતિ સર્જાય છે અને સમુદ્રના પાણીને જમીનની સાથે ઠંડુ પડતા તે વાર લાગે છે. આથી જમીન પરની ઠંડી હવા સમુદ્ર તરફ વહે છે, જેને ભૂલહેર કહેવામાં આવે છે. શું કહ્યું છે મિત્રો, કે સમુદ્રના પાણી જમીનની સાથે ઠંડુ પાડતા તેને વાર લાગે છે અને આથી જમીન પરની ઠંડી હવા સમુદ્ર વહે છે, જેને ભૂલહેર તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે સૂર્યના તડકાળા વિસ્તારમાં આવીએ છીએ ત્યારે આપણને હૂંફનો પણ અનુભવ થાય છે. સૂર્યમાંથી આવતી આ ઉષ્મા આપણા સુધી કેવી રીતે પહોંચે છે, સૂર્યની ઉષ્મા ઉષ્માવહન કે ઉષ્માનયનની ઘટના દ્વારા તે પહોંચી શકે નહીં, કારણ કે સૂર્ય તથા પૃથ્વી વચ્ચેના મોટાભાગના અવકાશમાં તે માધ્યમમાં હોતું નથી. તો મિત્રો, બાજુની આખું તમે દિવસ દરમિયાનની પરિસ્થિતિ, રાત્રિ દરમિયાનની પરિસ્થિતિ, આ તો દરિયાઈ પવન અને ભૂમિગત પવન તમને આ રીતે દર્શાવેલું છે, જે ઉષ્માનયનની વિકિરણ દ્વારા પણ થતું હોય છે. સૂર્યના વચ્ચે મોટાભાગના અવકાશના માધ્યમ હોતું નથી. તો સૂર્યમાંથી આપણા તરફ આવતી ઉષ્મા બીજી એક પ્રક્રિયા દ્વારા પહોંચે છે, તેને ઉષ્મીય વિકિરણ કહેવામાં આવે છે. શું કહ્યું છે કે સૂર્યમાંથી આપણા તરફ આવતી ઉષ્મા બીજી એક પ્રક્રિયા દ્વારા પહોંચે છે, ઉષ્મીય વિકિરણ તરીકે ઓળખવામાં આવે છે. તો વિકિરણ દ્વારા ઉષ્માના પ્રસરણના માધ્યમની કોઈ જરૂર પડતી નથી. તો ઉષ્મીય વિકિરણની ઘટના માધ્યમની હાજરી કે માધ્યમ ગેરહાજરી બંનેમાં બનતી હોય. શું છે કે ઉષ્મા વિકિરણની ઘટના કોઈપણ માધ્યમની હાજરી કે કોઈપણ માધ્યમની ગેરહાજરીમાં થતી પ્રક્રિયાઓ હોય છે, અથવા તે બંને ઘટનાઓ સમાન રીતે થતી હોય છે. જ્યારે આપણે શિયાળામાં રૂમ હીટરની સામે બેસીએ ત્યારે આપણે વિકિરણ દ્વારા ઉષ્મા મેળવતા હોય છે. ગરમ થઈ ગયેલા રસોડાના વાસણોને જ્યોતિ દૂર મૂકી રાખતા તેઓ વાતાવરણ વિકિરણ દ્વારા ઉષ્મા શું કરે છે, ગુમાવે છે. અરે, આપણું શરીર પણ આ વિકિરણ દ્વારા આસપાસના વાતાવરણમાં ઉષ્મા આપે છે અને ઉષ્મા આપ્યા બાદ તે ઉષ્માને શું કરે છે, મેળવે છે. તો આ રીતે બધા જ ગરમ પદાર્થો ઉષ્માનો શું કરી શકે છે, સરળતાથી વિકિરણ કરે છે. શું છે, ગરમ પદાર્થો છે એ પદાર્થો ઉષ્માનું વિકિરણ કરે છે. જ્યારે આ પદાર્થો પદાર્થની સપાટી પર આપવા થાય છે ત્યારે કેટલો ભાગ શોષાઈ જાય છે અને કેટલો ભાગ પરાવર્તન પામે છે, તો વળી કેટલોક ભાગ તેની અંદરના ભાગમાં પણ
વહન પામતો શું કહે છે કે જ્યારે ઉષ્મા પદાર્થની સપાટી પર આપાત કરવામાં આવે છે તો માધ્યમ પરનો કેટલોક ભાગ શોષાય છે અને કેટલો ભાગ સરળતાથી પરાવર્તન પામે છે, કેટલો ભાગ અંદરની ભાગમાં વહન પામે છે. તો પદાર્થમાં શોષાતી ઉષ્માને કારણે પદાર્થનું તાપમાન વધે છે. તમે જ્યારે સૂર્યના તડકામાં જતા હો ત્યારે તમે છત્રી વાપરવાની સલાહ શા માટે આપવામાં આવે છે? તો આપણે ઉનાળાની ઋતુ તથા શિયાળાની ઋતુમાં પહેરવેશ પડેલા વસ્ત્રો, તો તમે જાણો છો કે ઉનાળામાં આપણે હળવા રંગના વસ્ત્રો તથા શિયાળામાં આપણે ઘેરા રંગના વસ્ત્રો પહેરવાનું પસંદ કરે છે. આવું શા માટે? ચાલો તે આપણે શોધી કાઢીએ. તો પ્રવૃત્તિ 4.10, એક સરખા પતરાના બે ડબ્બા લો. એક ડબ્બાની બહારની સપાટીવાળા કાળા રંગ વડે તથા બીજા બહારની સપાટીને સફેદ રંગ લગાડીને સુકાઈ જવા દો. શું છે? એક સરખા બે પતરા ડબ્બા લેવાના છે. એક ડબ્બાની બહારની સપાટી પર કાળો રંગ તથા બીજાના બહારની સપાટી સફેદ રંગ લગાડીને તેને સુકાઈ જવા દો. તો મિત્રો, તમે અહીંયા આકૃતિમાં 4.12 જોઈ શકો છો કે કાળા તથા સફેદ રંગની સપાટી ધરાવતા પાત્રો. તો બંને ડબ્બામાં સમાન પ્રમાણમાં પાણી ભરીને બફોના તડકામાં આશરે એકાદ કલાક સુધી મૂકી રાખો. બંને પાત્રોમાં એલા પાણીનું તાપમાન માપો. શું તમને આ તાપમાનનો તફાવત જાણતો હશે? હા. તો કયા ડબ્બાના પાણી વધુ ગરમ થાય છે? તમે આ તાપમાન માપવા કરતાં બંનેના પાણીમાં હાથની આંગળી ડૂબાડીને પણ તમે આ તફાવત અનુભવ કરી શકો છો. ત્યારબાદ પ્રવૃત્તિ 4.10માં વાપરેલા સફેદ તથા કાળા રંગના બંને ડબ્બામાં 60 સેલ્સિયસ તાપમાનના સમાન જથ્થામાં પાણી ભરો. બંને ડબ્બાને ઓરડાના કે છાયાવાળી જગ્યા પર મૂકી દો. 10 કે 15 મિનિટ પછી બંને ડબ્બાના પાણીના તાપમાન માપો. શું બંને ડબ્બાના પાણીના તાપમાનના સમાન મૂલ્યમાં ઘટાડો થાય છે? ખરા. તો શું પ્રવૃત્તિઓ આપણે સમજાય છે કે આપણે શિયાળામાં ઘેર રંગના વસ્ત્રો અને ઉનાળામાં આપણે હળવા રંગના વસ્ત્રો પહેરીએ છીએ, અને ઘેરા રંગની સપાટી ઉષ્માનું વધુ શું કરે છે? શોષણ કરે છે. માટે શિયાળામાં આપણને ઘેરા રંગના વસ્ત્રો હૂંફ આપે છે, હળવા રંગની સપાટી પર ઉષ્માના મોટા ભાગનું પરાવર્તન કરે છે. તો માટે ઉનાળામાં હળવા રંગના વસ્ત્રો આપણને આરામદાયક લાગતા હોય છે. શિયાળામાં ઊનના વસ્ત્રો આપણને હૂંફ આપે છે. તો શિયાળામાં આપણે ઊનના વસ્ત્રોનો ઉપયોગ કરીએ છીએ. ઊન એ ઉષ્માનું કેવું છે? મંદ વાહક છે. મિત્રો યાદ રાખજો, ઊન એ ઉષ્માનું કેવું છે? મંદ વાહક છે. વળી ઊનના રીસાઓ વચ્ચે હવા ભરાઈ રહે છે. આ હવા આપણા શરીરની ઉષ્માને વાતાવરણમાં જતી અટકાવે છે. તે આપણને હૂંફ અનુભવાય છે. શું કીધું છે કે ઊનના રીસાઓ વચ્ચે શું ભરાઈ રહેતી છે? હવા. આ હવા આપણા શરીરના ઉષ્માને વાતાવરણમાં જતી અટકાવે છે. માટે શિયાળા ઊનના વસ્ત્રો આપણને હૂંફ અનુભવાય છે. શિયાળા ઋતુમાં તમને એક જાડું બ્લેન્કેટ પણ ઓઢવું, બે પાતળા બ્લેન્કેટ ઓઢવા તેની પસંદગી કરવાનું કહે તો તમે તેની પસંદગી કરશો. યાદ રાખો કે બે બ્લેન્કેટો વચ્ચેના ભાગનું હવાનું સ્તર એટલું જ રહેલું હોય છે. તો મિત્રો, આપણે યુનિટ નંબર 4 ઉષ્માની અંદર ઉષ્મા વહન, ઉષ્મા નયન, ઉષ્મા વિકિરણ, ત્યારબાદ પ્રવૃત્તિઓ અને આપણે થર્મોમીટર શીખ્યા પછી આપણને સ્વાધ્યાયના પ્રશ્નો તરફ આપણે નજર નાખીએ. સ્વાધ્યાયના પ્રશ્નોમાં પ્રશ્ન 1, પ્રયોગશાળા વપરાતા લેબોરેટ થર્મોમીટર તથા ક્લિનિકલ થર્મોમીટર બંનેમાં સામે તફાવત જણાવો. પ્રશ્ન 2, ઉષ્માના સુવાહક અને ઉષ્માના અવાહક પદાર્થના બે ઉદાહરણ લખવાના છે. પ્રશ્ન 3, ખાલી જગ્યા તમારે લખવાની રહેશે. ત્યારબાદ તમારે જોડકા જોડવાના રહેશે. પ્રશ્ન 5, શિયાળાની ઋતુમાં એક જાડા વસ્ત્ર કરતાં એક કરતાં વધુ પાત્ર વસ્તુ શા માટે પહેરવા જોઈએ તેની ચર્ચા કરવાની છે. પ્રશ્ન 6ની અંદર આકૃતિમાં દર્શાવેલ ગોઠવણે ઉષ્મા વહન, ઉષ્મા નયન, ઉષ્મા વિકિરણ કયા સાથે તીવ્ર નિશાની કરો. પ્રશ્ન 7, પ્રશ્ન 8, તમે બધા પ્રશ્નો નોટમાં લખવાના રહેશે. પ્રશ્ન 9, પ્રશ્ન 10, પ્રશ્ન 11,
तो मित्रों तमे स्वाध्यायना प्रश्नों साथे लखता जजो अने तेना जवाब पण लखता जजो। तमे पाठ तमारे तैयार करवानो रहेशे।